नमस्कार विद्यार्थी मित्रों, फिजिक्स विषय ना आज ना वीडियो लेक्चर नी अंदर आप दरेक विद्यार्थियों स्वागत छे। आज आपणे चैप्टर नंबर 4 समतल में गति, तो एनी अंदर आपणे केटलाक सदिशोना गुणधर्मो जोवाना छे। छेल्ला वीडियो लेक्चर नी अंदर आपणे सदिशोना सरवाळा कई रीते थाय, सदिशोना बादबाकी कई रीते करी शकाय बराबर, तो एनी आपणे एक रीत जोई थी, त्रिकोणनी रीत। त्रिकोणनी रीते सरवाळो ने बादबाकी बंने कई रीते करी शकाय ते आपणे आकृतिनी मदद थी आपणे समजाय बराबर। आगळ आपणे बीजी रीत पण जोवानी छे, समांतर बाजु चतुष्कोणनी रीत। पण समांतर बाजु चतुष्कोणनी रीत जोईए पहेला आपणे सदिशोना केटला गुणधर्मो छे एनो अभ्यास करवो छे बराबर। तो एमांथी पहेलो गुणधर्म छे क्रमनो नियम, क्रमनो नियम क्रमना नियम नो पालन करे छे बराबर आगळ पण आपणे जोई गया ए वत्ता बी होय तो एने बराबर आपणे बी वत्ता ए लखी शकीए ए नी अंदर बी उमेरो अथवा तो बी नी अंदर ए उमेरो बंने वस्तु छे सेम छे बराबर एटले क्रमना नियम नो पालन करे छे ए वत्ता बी सदिश लखो के बी वत्ता ए सदिश लखो એટલે એ સદિશની અંદર બી સદિશ ઉમેરો બરાબર અથવા બી સદિશની અંદર એ સદિશ ઉમેરો તો બંને છે એની અંદર છે આપણે પરિણામી સદિશ છે સમાન મળતો બરાબર પહેલા આપણે આ પણ જોયું કે એ સદિશની અંદર બી સદિશ ઉમેર્યો છે ત્યારબાદ આપણે બી સદિશ પહેલા લીધો છે એની અંદર એ સદિશ ઉમેર્યો છે તો બંને કિસ્સામાં આપણને સરવાળો છે એટલે કે એનો પરિણામી સદિશ જે મળતો તો બેનો સરવાળો એ સમાન મળતો બરાબર દાખલા તરીકે આ એ સદિશ છે અને આ રીતે દાખલા તરીકે બી સદિશ છે પહેલા આપણે એ વત્તા બી કરીએ બરાબર તો એની દિશામાં એક સદિશ એ દોર્યો બરાબર શેષ ટુ પૂછની રીત પણ એને કહેવામાં આવે છે ત્રિકોણની રીત આનું જે શેષ છે એનું શેષ ત્યાં આપણે બી નું પૂછ મૂકી બી જે દિશામાં છે એ દિશામાં આપણે એક સદિશ બી દોરીએ બરાબર બી ના મૂલ્ય જેટલો ત્યારબાદ એનું પૂછ અને બી ના શેષ ને જોડતો સદિશ એ બેનો સરવાળો છે એ દર્શાવે છે બરાબર તો આ આપણે એ વત્તા બી સદિશ મળ્યો છે આની જગ્યાએ આપણે પહેલા બી સદિશ લઈએ પછી એ સદિશ લઈએ બરાબર તો પણ આપણે પરિણામ સેમ મળે છે બરાબર આપણે શું કર્યું તો એ વત્તા બી કર્યું હવે દાખલા તરીકે હું બી વત્તા એ કરું તો બી ની અંદર એ ઉમેરું તો પહેલા આપણે બી સદિશ દોરશું બી ની દિશામાં અને બી ના મૂલ્ય જેટલો બી સદિશ દોર્યો બરાબર બી નું જે શીર્ષ છે ત્યાંથી આપણે એનું પૂછ મૂકી દઉં બરાબર બી ના શીર્ષ આગળ એનું પૂછ મૂકી અને એ જે દિશામાં છે એ દિશામાં આપણે એ સદિશ દોરીએ બરાબર તો એની દિશા આમ છે એટલે આપણે આ રીતે સદિશ દોરીએ તો આ જે સદિશ છે બરાબર આપણે એ સદિશ અંદર ઉમેરો આ જે બી વત્તા એ સદિશ દર્શાવશે બરાબર અહીંયા આપણે જોઈએ કે આ બંને છે આપણે સમાન મળે છે એ વત્તા બી પણ આ દિશા મળે બી વત્તા એ પણ આ દિશા મળશે બરાબર સમાન મૂલ્યના બંને મળશે તો આ રીતે ક્રમના નિયમનું પાલન કરે છે બરાબર સદિશો છે એમાં કોઈ ક્રમને કાંઈ મહત્વ નથી ક્રમના નિયમનું પાલન કરેનો મતલબ શું છે એમ કે ક્રમને મહત્વ નથી તમે એ વત્તા બી લખો કે બી વત્તા એ લખો બેમાં કાંઈ ફેર પડે નહીં બરાબર એટલે સરવાળા છે એ ક્રમના નિયમનું પાલન કરે છે અને જે કદાચ ત્રણ સદિશ હોય તો આપણે ત્રણ સદિશ માટે પણ સરવાળા છેનો નિયમ ક્રમનો નિયમ છે જળવાય રહે બરાબર એ વત્તા બી વત્તા સી લખો કે બી વત્તા સી વત્તા એ લખો બરાબર ગમે તે લખી શકાય ક્રમને કાંઈ મહત્વ છે નહીં તો પહેલો નિયમ છે એ ક્રમનો નિયમ બરાબર આપણે એવું લખી શકીએ કે સદિશો છે એના સરવાળા ક્રમના નિયમનું પાલન કરે છે સદિશોના સરવાળા અથવા તો સમક્રમી છે બરાબર સદિશોના સરવાળા કેવા સદિશોના સરવાળા સમક્રમી એટલે કે એને કઈ ક્રમનું મહત્વ છે નહીં બરાબર ત્યારબાદ આપણે બીજો નિયમ જોવાનો છે કે જૂથનો નિયમ બરાબર બે અથવા બે થી
આમ તો બે થી વધારે સદસ્યો હોય ત્યારે આપણે જૂથનો નિયમ છે મેળવી શકીએ. તો જૂથના નિયમનું પણ પાલન કરે છે, તમે ગમે તેનું જૂથ બનાવી શકો. બરાબર, દાખલા તરીકે આપણે ત્રણ સદસ્યો આપ્યા હોય, બરાબર, એ બી અને સી, ત્રણ સદસ્યો દાખલા તરીકે તમને આપે, તો એ વત્તા બી, એ વત્તા બી આને તમે એક જૂથમાં લો અને એની અંદર સી ઉમેરો. બરાબર, જૂથ આપણે કોનું બનાવ્યું, એ અને બીનું, અને એમાં આપણે ત્રીજો સદસ્ય સી ઉમેર્યો, તો એના બરાબર આપણે આમ પણ લખી શકીએ કે એ વત્તા બી વત્તા સી, એટલે કે બી અને સી નું જૂથ બનાવો અને એમાં એ ઉમેરો. બરાબર, તો એ બધું સમાન હશે, એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે. તો તમે ગમે તેનું જૂથ બનાવી શકો. અહીંયા આપણે એ અને બી નું જૂથ બનાવ્યું, ત્યારબાદ બી અને સી નું જૂથ બનાવ્યું, જે તમે આમ પણ લખી શકો કે એ વત્તા સી વત્તા બી. બરાબર, એ અને સી નું પણ જૂથ બનાવી શકો, ગમે તે સદસ્યોનું જૂથ બનાવી શકો. ટૂંકમાં જૂથના નિયમનું અહીંયા પાલન થાય છે, તો સદસ્યોના સરવાળાની અંદર જૂથના નિયમનું પણ પાલન થાય છે. એટલે કે એ અને બી નો પહેલા સરવાળો કરો, પછી એનો જે જવાબ આવે એમાં તમે સી ઉમેરો, અથવા તમે બી અને સી નો પહેલા સરવાળો કરી નાખો, એનો જે કંઈ પરિણામી સદિશ મળે એમાં એ ઉમેરો. બરાબર, અથવા એ અને સી નો પહેલા સરવાળો કરી નાખો, પછી એનો જે જવાબ આવે એમાં બી ઉમેરો, તો બધામાં આપને પરિણામ કેવો મળશે, સમાન મળશે. બરાબર, તો આ છે જૂથનો નિયમ. આકૃતિ દ્વારા પણ તમે એને સમજી શકો. બરાબર, દાખલા તરીકે આપણે ત્રણ સદિશો આપ્યા છે, દાખલા તરીકે આ એ સદિશ છે, બરાબર, આ બી સદિશ છે, ત્રણે ત્રણ સદિશો છે એમ આપણે જૂથનો નિયમ વાપરીએ. બરાબર, તો પહેલા આપણે શું લઈએ, એ વત્તા બી નો જૂથ બનાવીએ અને એમાં આપણે સી ઉમેરી દઈએ. બરાબર, પહેલા આપણે આ મુજબ જોઈએ કે આપણે પરિણામી સદિશ કેવો મળે છે. તો પહેલા શું કરશું, એ અને બી નો સરવાળો કરશું, જે રીતે આપણે ત્રિકોણની રીતમાં કરતા હતા. તો પહેલા એ સદિશ હું દોરીશ, તો મેં અહીં એ સદિશ દોર્યું. બરાબર, પદ્ધતિ શું છે, એનું જ્યાં શીર્ષ છે ત્યાં બી નું પૂછ મૂકશું, તો બી નું પૂછ. બરાબર, અને આ સદિશ આ બી દોર્યું, બી જે દિશામાં છે એ દિશામાં બી ના મૂલ્ય છે, સદિશ બી દોર્યો. આ બે નો પરિણામ એટલે એનું પૂછ અને બી નો શીર્ષ એને જોડતો સદિશ, એટલે કે આ આપણે એ વત્તા બી મળી ગયો. આપણે શું મળી ગયો, એ પ્લસ બી. આપણે તો હજુ એમાં ત્રીજો એક સદિશ સી ઉમેરવાનો છે. પહેલા આપણે એ અને બી નો જૂથ બનાવેલું છે, એટલે પહેલા એ અને બી નો સરવાળો કે નહીં, એનો જે આપણે જવાબ મળ્યો એને આપણે એ વત્તા બી ના માની. એટલે હવે આ જે સદિશ છે એ શું દર્શાવે છે, એ સદિશ વત્તા બી સદિશ, બે નો સરવાળો દર્શાવે છે, એટલે પરિણામી સદિશ દર્શાવે. એમાં જે આપણે કેવું ઉમેરવાનું છે, સી સદિશ. તો સી ની દિશામાં, બરાબર, અને સી જેટલા મૂલ્યનો છે, એટલે કે આનું જે આપણે શીર્ષ મળ્યું ત્યાં આપણે સી નું પૂછ મૂકશું. બરાબર, એ વત્તા બી ના શીર્ષ આગળ સી નું પૂછ મૂકીને હું સી ના માપ જેટલા જ માપનો એક સદિશ દોરું. બરાબર, સી જે દિશામાં છે એ દિશામાં આ આપણે સી સદિશ. હવે જે આપણે પરિણામી સદિશ એ વત્તા બી આપણે મેળવ્યો છે, એનો પૂછ અને સી નું શીર્ષને હું જોડી દઉં, તો આ જે છે એ આપણે એ વત્તા બી નું જૂથ વત્તા સી, બરાબર, એવો પરિણામી સદિશ આ મેળવ્યો. ત્રણે ત્રણ નો પરિણામી સદિશ આ બરાબર શું આવશે, તો એ વત્તા બી વત્તા સી. અહીંયા આપણે જૂથ કોનું બનાવેલું છે, તો એ અને બી નું. હવે આની જગ્યાએ આપણે શું કરવાનું છે કે પહેલા હું બી વત્તા સી લઉં, બરાબર, અને પછી એમાં એ ઉમેરું, પહેલા બી અને સી નો બેનો સરવાળો કરી નાખું અને પછી એમાં જે એ સદિશ છે એને ઉમેરી દઉં, તો આપણે આના જેવો સદિશ મળે છે કે નહીં. બરાબર, આપણે ટૂંકમાં છેલ્લે અંતે તો આ પ્રકારનો સદિશ મળવો જોઈએ, જે આ મળ્યો, બરાબર, આ દિશામાં એક સદિશ મળવો જોઈએ. તો આ રીતે મળતો હોય તો સમજવાનું કે અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે. આ જે સદિશ આપણે દર્શાવીએ છીએ, તો જોઈએ આપણે બી વત્તા સી પહેલા કરશું, તો બી સદિશની દિશામાં બી ના મૂલ્ય જેટલો આપણે સદિશ દોરશું. બરાબર, હવે આપણે આ પહેલી સ્થિતિ લીધી, હવે બી સ્થિતિમાં આપણે શું કરવાનું છે કે બી વત્તા સીમાં એ ઉમેરવાનું છે, એ વત્તા બી વત્તા સી. અહીંયા આપણે કોનું જૂથ બનાવ્યું છે, બી અને સી નું, એટલે પહેલા બી અને સી નો સરવાળો કરીએ. બરાબર, તો બી ની દિશામાં બી ના મૂલ્ય જેટલો એક સદિશ દોરો, બી ની દિશામાં અને બી ના મૂલ્ય જેટલો એક સદિશ દોરો, બી સદિશ.
એમ આપણે સી ઉમેરવા માટે સી નું પૂછ બી ના શેષ ઉપર મૂકીને સી ની દિશામાં એક સદિશ સી દોર તો સદિશ સી એના બી ના પૂછ અને સી ના શેષ ને જોડી દો તો આપણે બી વત્તા સી મળે છે. ખ્યાલ આવે છે? આપણે બી અને સી નો સરવાળો ભીને હવે એમાં શું ઉમેરશું? આપણે એમાં આપણે એ સદિશ ઉમેરશું, એ ની દિશામાં એના મૂલ્ય જેટલો એ જે દિશામાં સી બરોબર. ક્યાંથી દોરશું આપણે? તો આ જ્યાં બી વત્તા સી નું જે ઉચ્ચ છે ત્યાં આપણે એનું શેષ મૂકીને દોરવાનું છે. એનું શેષ મૂકીને અહીંથી દોર આવ્યું પૂછ અને એનું શેષ એને હું જોડી દઉં. આજે આપણે સદિશ મળે છે એ વત્તા બી વત્તા સી મળશે. તો આપણે બંને આકૃતિને જોઈએ તો ખ્યાલ આવશે કે બી માં આપણે સમાન જ મળે છે બરોબર. અહીંયા આપણે આ દિશામાં મળ્યો છે તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ એ દિશામાં મળશે બરોબર. એટલે કે બંને કિસ્સામાં અહીંયા આપણે એ અને બી નું જૂથ બન્યા, અહીંયા બી અને સી નું જૂથ બન્યા, છતાં પરિણામ તો આપણે સેમ જ મળ્યું. આપણે આ દિશા મળ્યું છે, આનો પરિણામ છે દિશા આપણી દિશામાં મળ્યો છે. એટલે ટૂંકમાં અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે. ત્રીજો ચકાસવાની જરૂર રહેતી નથી બરોબર. બે આપણે ચકાસી લીધા તો ત્રીજું પણ એ રીતના તમને મળશે. તમારે જાતે ચકાસી જોવાનું બરોબર. એ અને સી નો સરવાળો પણ એમાં બી ઉમેરવું બરોબર. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે દિશામાં અહીંયા જોઈએ ને એ જ દિશામાં અહીંયા થવો જોઈએ. તમે આ ડાળે ગમે તે દિશામાં દોરી નાખો તો પાછું તમને સેમ મળે નહીં બરોબર. એટલે ખાસ એ બાબતનું આપણે ધ્યાન રાખે. તો આ રીતે જૂથના નિયમનું પાલન થાય છે બરોબર. એટલે કે સદિશોના સરવાળા, સદિશોના સદિશોના સરવાળા જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે છે. સરવાળાની અંદર જૂથનો નિયમ છે એ પાળાય છે. એટલે કે તમે ગમે તેમ જૂથ બનાવી શકો બરોબર. તો આનો બીજો ગુણધર્મ, ત્રીજો એક ગુણધર્મ અથવા તો એક આપણે અલગથી પોઈન્ટ જ છે કે શૂન્ય સદિશ બરાબર. શૂન્ય સદિશ અને એના કેટલાક આપણે ગુણધર્મો છે એ જોવાના છે. તો શૂન્ય સદિશ કોને કહેવાય એ બાબત આપણે જોઈ બરાબર. ખાસ આ બે ગુણધર્મો છે તમે નોટ કરી નાખજો બરાબર તમારી બુકની અંદર. હવે વાત કરીએ છીએ આપણે શૂન્ય સદિશ અથવા તો નલ વેક્ટર. શૂન્ય સદિશ તો શૂન્ય સદિશ અથવા તો એને નલ વેક્ટર, ઇંગ્લિશમાં કેવું હોય તો નલ વેક્ટર. નલ એટલે શૂન્ય અને વેક્ટર એટલે સદિશ બરાબર. હવે કોઈ પણ સદિશ તમને આપો એને શૂન્ય સંખ્યા વડે ગુણતા જે સદિશ મળે એને શૂન્ય સદિશ કહેવાય. શૂન્ય સદિશ કોને કહેવાય? તો શૂન્ય સદિશ એ આપણે કોઈ પણ તમને કોઈ એક સદિશ આપે ને તમે એની શૂન્ય વડે ગુણો તો પણ તમને શૂન્ય સદિશ વડે શૂન્ય સદિશ મળે છે. અથવા કોઈ સદિશ તમને આપવામાં આવે દાખલા તરીકે એ સદિશ, એની અંદર એનો વિરોધી સદિશ ઉમેરો એ વત્તા માઇનસ એ, તો જે તમને સદિશ મળશે એ શૂન્ય સદિશ. એટલે શૂન્યની ઉપર સદિશ નિશાની એને આપણે કઈ રીતે દર્શાવશું? તો શૂન્ય અને એની ઉપર સદિશ નિશાની અથવા ઘાટો શૂન્ય કરી નાખો તો પણ એ શૂન્ય સદિશ દર્શાવે. તો શૂન્ય સદિશ કઈ રીતે મેળવી શકાય? તો આપેલા સદિશની અંદર એનો વિરોધી સદિશ ઉમેરવાનો. દાખલા તરીકે એ સદિશ છે તો એનો વિરોધી સદિશ કયો થાય? માઇનસ એ થાય છે. એ ઉમેરશો તો તમને શૂન્ય સદિશ મળે. દાખલા તરીકે તમને એમ આપે છે દાખલા તરીકે આ દિશામાં કોઈ એક સદિશ એ છે. તમારે શૂન્ય સદિશ મેળવવો હોય તો આની અંદર કયો સદિશ ઉમેરવો પડે? તો વિરુદ્ધ દિશાનો એટલે આમ એના મૂલ્ય જેટલો તેની એની એક જેટ વિરુદ્ધ દિશાનો સદિશ આ માઇનસ. આ બે ભાવ તેમ સરવાળો કરો બરોબર. તો એ વત્તા માઇનસ એ સદિશ બરાબર તમને શું મળશે? શૂન્ય સદિશ મળશે. એટલે કે નલ વેક્ટર મળશે બરાબર. તો આ એક શૂન્ય સદિશ મેળવવાની પદ્ધતિ છે બરાબર. આનો મતલબ શું છો કે આપેલા સદિશની અંદર આપણે એની અંદર એનો વિરોધી સદિશને ઉમેર, કોઈ પણ સદિશની અંદર તમે એનો વિરોધી સદિશ ઉમેરો
તો શું થવાનું એની બાદબાકી થવાની છે બરોબર એટલે આપણે પરિણામી સદિશ કેવો મળશે શૂન્ય મળશે અને શૂન્ય સદિશ કહેવામાં આવે છે શૂન્ય સદિશ ના કેટલા ગુણધર્મો આપણે જોઈએ બરોબર પહેલા લખી નાખ્યું શૂન્ય સદિશ કેવી રીતે મેળવવામાં આવે તો આપેલ સદિશ ની અંદર આપેલ સદિશમાં તેનો વિરોધી સદિશ ઉમેરતા મળતા પરિણામી સદિશ ને શૂન્ય સદિશ કહે છે શૂન્ય સદિશ કોને કહેવામાં આવે આપેલ સદિશ ની અંદર એનો વિરોધી સદિશ ઉમેરો ત્યારે આપણે શૂન્ય સદિશ કહીએ છીએ હવે એના કેટલાક ગુણધર્મો આપણે જોઈએ તેનો પહેલો ગુણધર્મ જોઈએ કે એ સદિશ હોય વત્તા તમે શૂન્ય સદિશ ઉમેરો તો આપણે એ સદિશ મળે બરોબર જેમ આપણે બેઝિક ગણિતમાં પણ એનું આ જ રીત વાપરીએ છીએ કોઈ પણ સંખ્યા હોય એમાં શૂન્ય ઉમેરો તો જે સંખ્યા સહી જ રહેવાની તો અહીંયા પણ કોઈ પણ સદિશ આપે એની અંદર તમે શૂન્ય સદિશ ઉમેરો તો આપણે એ સદિશ જ મળશે આપેલ સદિશ ની અંદર શૂન્ય સદિશ ઉમેરો તો આપણે આપેલો સદિશ મળે છે બીજો એનો ગુણધર્મ કે કોઈ એક સંખ્યા લેમડા છે દાખલા તરીકે બરોબર લેમડા જે સંખ્યા છે એને તમે શૂન્ય વડે ગુણો શૂન્ય સદિશ વડે લેમડા કોઈ સંખ્યા આપી હોય એને તમે શૂન્ય સદિશ વડે ગુણો તો તમને શૂન્ય સદિશ મળે છે તો કોઈ પણ સંખ્યા આપે ને એને તમે ઝીરો શૂન્ય સદિશ વડે તો શૂન્ય વડે નથી તો શૂન્ય સદિશ વડે બરોબર તો આપને શૂન્ય સદિશ મળશે ત્રીજો એક એનો ગુણધર્મ છે કે હવે તમને કોઈ સદિશ આપ્યો દાખલા તરીકે એ સદિશ એને તમે શૂન્ય સંખ્યા વડે ગુણો અહીં હું શૂન્ય સદિશ બોલું છું અહીં શૂન્ય સંખ્યા બોલું બરોબર શૂન્ય સંખ્યા વડે ગુણો તો પણ તમને શૂન્ય સદિશ મળશે ખ્યાલ આવે છે તો ત્રણ અગત્યના એના ગુણધર્મો યાદ રાખશું કે કોઈ સદિશ હોય અંદર શૂન્ય સદિશ ઉમેરો તો એ સદિશ મળે કોઈ સંખ્યા આપી હોય લેમડા કોઈ વાસ્તવિક સંખ્યા છે એને તમે શૂન્ય સદિશ વડે ગુણો તો શૂન્ય સદિશ મળશે કોઈ સદિશ આપ્યો એને તમે શૂન્ય સંખ્યા વડે ગુણો એટલે શૂન્ય વડે ગુણો તો પણ તમને શૂન્ય સદિશ મળશે બરોબર શૂન્ય સદિશના મૂલ્યને કઈ રીતે દર્શાવી શકો તો શૂન્ય સદિશ એનું માના દ્વારા પણ તમે એને દર્શાવી શકો છો પણ મૂલ્ય દર્શાવો તો શૂન્ય સદિશ અને માનાકમાં બરાબર આપણે શૂન્ય મળશે કોઈ પણ શૂન્ય સદિશ છે અને આપણા મૂલ્યને શૂન્ય સદિશ અને માનક વડે દર્શાવે ઉપર સદિશ નિશાની કરવી તો માનક કરવાનું સદિશ નિશાની ન કરો તો માનકની જરૂર પડશે નહીં તો આટલી બાબત છે આપણે શૂન્ય સદિશ માટે છે યાદ રાખવાની છે એ પહેલાં આપણે જોયા કે સદિશોના સરવાળા માટેના કેટલાક ગુણધર્મો ક્રમનો નિયમ છે જૂથનો નિયમ છે બરાબર બંને નિયમો છે આપણે ખાસ યાદ રાખશું સદિશોના સરવાળા માટેના નિયમો બરોબર અને આ છે શૂન્ય સદિશના ગુણધર્મ નેક્સ્ટ ટાઈમ આપણે છે એ સદિશોના સરવાળા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે કઈ રીતે થાય એ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર